ચાલો દીકરા, સ્વાધ્યાય 2.4 નો આ ચોથો દાખલો છે. એમાં ચાર દાખલા છે. અવયવ પાડો. બાળકો, અવયવ પાડવા માટે આપણે એક અલગથી આખે આખું અવયવીકરણ નામની આખી સિરીજ શરૂ કરી છે. યાદ છે ને? તમે જોયા છે દાખલા, ગણ્યા છે, વર્કશીટ જે અને વર્કશીટ કે એનો અહીંયા ઉપયોગ છે. તો બાળકો, જ્યારે વર્કશીટ જે અને કે સમજાવવામાં આવેલી ત્યારે કીધું તું તમને કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવા દાખલા વારંવાર આવશે. તો દીકરા, અહીંયા 12x² - 7x + 1, આ બોલવું જોઈએ. ક્લિયર? નહીતર શું કરવાનું? તમારે આનું શીખવાડેલું છે અવયવીકરણ, વર્કશીટ જે અને કે. વર્કશીટ જેમાં 3 લેક્ચર છે, વર્કશીટ કે એમાં 2 લેક્ચર છે. 5 લેક્ચર દ્વારા આ અવયવ સમજાવેલા છે. મિત્રો, અવયવીકરણ તમારા માટે જ આખી આખી સિરીજ ઊભી કરેલી છે. અહીંયા આવી જાઓ. શું કરતા હતા? મન કે પૂર્ણ વર્ગ પદાવલી જેવું લાગે પરંતુ પૂર્ણ વર્ગ પદાવલી ન હોય, એટલે પેલા 12 અને અહીંયા 1 આ બંનેનો ગુણાકાર. 12 × 1 એટલે મન કે 12 × 1, મેં કીધું એમાં વિચારવા ન હોય, 12 × 12 આવડે છે ને. હા, 12 × 1 એટલે 12 થાય. હવે આપણે કહેશું 12 ના અવયવ કે જેનો આ સરવાળો 7 થાય. આમ 12 ના અવયવ કે જેનો સરવાળો 7 થાય, એટલે હવે આપણે આવડે છે 1 × 12, 6 × 2, 4 × 3 આ લાગુ પડે. હવે આપણે રકમ ફરીથી 12x² - 7x અને 1 યાદ આવ્યું? હવે એમાં પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ, યાદ છે ને તમને દીકરો? પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને વિથ મ્યુઝિક. હા, પછી મોટું હોય એને પેલા લખાય, નાનું હોય એને પછી લખાય, આ લાગુ પડે છે. એટલે આ એક્સ આને મળે, આને મળે 4x 3x. નિશાની ઘડીક નહીં લખવાની, સમજાવેલું છે. એટલે આ વસ્તુ, આ દાખલો સમજતા પહેલા તમારે એ લેક્ચર ભરવો ફરજિયાત છે. કયો? જે અને કે વર્કશીટ. માઇનસ અહીંયા ઓછે વત્તે ઓછા. ચાલો, આમાંથી સામાન્ય, આમાંથી આ સામાન્ય કાઢવાનું ક્યાં શીખવાડ્યું? વર્કશીટ એ માં. તો અહીંયા તમને ન સમજાય તો તમારે વર્કશીટ એ માં સમજવા જવું પડે. ચાલો, 4x સામાન્ય ઓછા લઈએ, કાંઈ ના મળે એટલે એકડો તો મળે. ઓછા લઈએ, નિશાની બદલે આ કૌંસ, આ કૌંસ સરખા હોવા જોઈએ છે. લઈયો, હવે અહીંયા શું થયું? 4x, અહીંયા એકડો જવાબ આવ્યો. હવે અહીં 2 અને 3 નો ગુણાકાર 6, 6 ના અવયવ સરવાળો 7, ઈ મેં અહીંયા લખ્યું છે, ત્યાં કઈ જરૂર નથી. 6 ના અવયવ સરવાળો 7, 6 × 6 = 3, 2 = 6. હવે આમાંથી કોનો સરવાળો 7 થશે? મન કે ઉપર લખ્યું એનો, આનો. પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને, પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને. હવે અહીંયા એક્સ છે ને દીકરા, એ આને મળે, આને મળે, એટલે 6x + 1x, 1x એમાં એકડો ન લખાય દીકરાઓ, એટલે 6x અને x આમ આમ ન લખાય. આ હારું ન લાગે, હારું ન લાગે. તો હવે શું કરતા? પેલી નિશાની મોટું હોય એને, આ વધતે વધતે વધતા. ચાલો, આમાંથી સામાન્ય, આમાંથી સામાન્ય 2x. હા, એટલે અહીંયા વધ્યો x, અહીંયા વધ્યા 3, આવું થાય. આમાં કાંઈ ના મળે, એકડો મળે, એકડો. કેટલું સરળ છે ઓ દીકરા. હવે x વત્તા 3, x વત્તા 3 છે,
2x વત્તા 1 આ જવાબ ક્લિયર તો કે હા સર ચાલો આ જવાબ આનો ગુણાકાર કરીએ એટલે આ મળ્યો સ્ક્રીનશોટ લઈ લ્યો નોટબુક માં લખી લ્યો દીકરાઓ ત્રીજો દાખલો એકદમ સરળ 6 અને 6 નો ગુણાકાર એટલે આ વર્કશીટ કે મુજબ ગુણવાના છે 6 ગુણ્યા 6 એટલે 36 મન કે હે મેં કીધું સાચી વાત છે દીકરાઓ 6 ગુણ્યા 6 શું થાય 36 36 ના અવયવ અને બાદબાકી 5 36 ના અવયવ તો ઢગલા બંધ મળ્યો હા 2 ગુણ્યા 18 4 ગુણ્યા 9 12 ગુણ્યા 3 6 ગુણ્યા 6 આટલા બધા મળ્યા આ પણ કેમ લખ્યા એ શીખવાડ્યા છે વર્કશીટમાં રેડી ક્લિયર અને આ વિડિયોમાં પણ તમને નીચે એની લિંક આપીશ એટલે તમારે ગોતવું ન પડે આ વિડિયો તમે ઓપન કરો એમાં ડિસ્ક્રિપ્શનમાં વર્કશીટ જે અને વર્કશીટ કે એની લિંક હશે એટલે જરૂર પડે તો ત્યાં ટચ કરજો એટલે ડાયરેક્ટ વર્કશીટ જે ખુલી જશે ક્લિયર ચાલો ક્લિયર હવે આમાંથી બાદબાકી 5 કોની બાદબાકી 5 થાય 36 માંથી 1 તો કે 35 ન લખવું પડે આ લખવું પડે તો પહેલું પદ એમ નેમ છેલ્લું પદ એમ નેમ હવે શું છે x એટલે આને મળે 9x 4x આવી રીતે હોય હાલો પહેલી નિશાની ડાયરેક્ટ પ્લસ વત્તે ઓછે ઓછા આમાંથી સામાન્ય 3x એટલે 2x પ્લસ 3 આમાંથી માઇનસ 2 સામાન્ય 2x પ્લસ 3 બીજા કૌંસમાં 3x માઇનસ 2 બોલો આટલું સરળ છે આ જવાબ આવી ગયો લ્યો હવે અહીંયા પણ એવું જ છે પહેલાનો છેલ્લાનો ગુણાકાર 12 12 ના અવયવ અને બાદ બાકી 1 તો ઈ નહીં 4 તેરી 12 હાલો હાલો 4 તેરી 12 પહેલું પદ એમ નેમ છેલ્લું પદ એમ નેમ 4 તેરી 12 લખી દઉં અહીંયા 12 એકુ 12 4 તેરી 12 આમ આમ હવે આમાંથી કયું લાગુ પડે ક્યા હા આમ ટીક યાદ છે ટીક કરતા રહે યસ યસ હવે x છે x ઈ બે ને મળે એટલે 4x 3x પહેલી નિશાની ઓછા ઓછે ઓછે વત્તા ઓછે ઓછે વત્તા હવે આમાંથી x સામાન્ય ત્રણ એક્સ માઇનસ ફોર બીજા કૌંસમાં એક્સ પ્લસ વન આ જવાબ ક્લિયર એમાં કઈ પ્રશ્ન નથી એકદમ સહેલું છે દીકરા ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દાખલો પૂરો કર્યો